ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બન્યા બાદ પ્રથમવાર માં અંબાના દર્શન કરવા આવી પહોંચ્યા હાર્દિક પટેલ અંબાજી। गुजरात प्रदेश कांग्रेस ना कार्यकारी अध्यक्ष बन्या बाद प्रथमवार मां अंबेना दर्शन करवा आवी पहोंच्या हार्दिक पटेल। ज्यारे विश्वमां कोरोना कारे हाहाकार मचाव्यो छे त्यारे लॉकडाउन बाद हवे देवालयो अने शिवालयो भक्तों माटे खुल्ला मुकवामां आव्या छे, त्यारे बनासकांठा जिल्लानुं शक्तिपीठ यात्राधाम अंबाजी के ज्यां वीआईपी अने नेताओं माना दर्शन करवा आवी रह्या छे, त्यारे आज रोज बपोरना सुमारे गुजरात प्रदेश कांग्रेसना कार्यकारी अध्यक्ष हार्दिक पटेल પણ અંબેના દર્શન કરવા અંબાજી આવી પહોંચ્યા હતા। હાર્દિકભાઈ પટેલે અંબાજી મંદિરમાં માં અંબેના દર્શન કરી અને અંબાજીના દાતા મત વિસ્તારના કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડે સર્કિટ હાઉસ ખાતે બેઠક કરી હતી અને અનેક મુદ્દાઓ ઉપર ચર્ચાઓ કરી હતી। ત્યારે અંબાજી કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા પણ અમુક અંબાજીના સ્થાનિક મુદ્દાઓની રજૂઆત પણ કરવામાં આવી હતી। ત્યારે સરકાર વિરુદ્ધ અમુક મુદ્દાઓની રજૂઆત કરતા હાર્દિક પટેલે એવું જણાવ્યું હતું કે અમારી સમાજ એટલે મોટો હોવા છતાં અને અન્ય સરકારની મદદ પણ કરતા જતાં તેમ છતાં અમારી પણ આ સરકાર પાછળથી લાલ કરી દેતી હોય છે। આ સરકાર 20 વર્ષથી સત્તામાં છે, તેનો લાભ ઉઠાવી રહી છે। આપણે આમ જનતા સુધી પહોંચી અને આપણી પાર્ટીનો પ્રચાર કરવો જોઈએ સહિત જનતાના અનેક મુદ્દાઓ કે જે રોડ રસ્તા હોસ્પિટલ સહિતના મુદ્દાઓ જે છે તે ગુજરાતના 18,000 ગામો સુધી પહોંચી અને રોડ રસ્તા સહિતના જેવા મુદ્દાઓને સરકાર સુધી પહોંચાડી અને સ્તવરે આનું નિરાકરણ લાવવા વિરોધ પક્ષમાં અને ટૂંક સમયમાં સત્તા પક્ષમાં નિવારણ લાવશો તેવું પણ મીડિયા સમક્ષ હાર્દિક પટેલે જણાવ્યું હતું। સરકાર ફક્ત અમદાવાદ અને ગાંધીનગરને જ ગુજરાત ગણે છે, પરંતુ એક નાનું ગામ પણ ગુજરાતમાં ગણાય છે, તેથી સમગ્ર ગુજરાતનો વિકાસ થવો જોઈએ। લોકશાહીમાં વિપક્ષ પણ મજબૂત હોવો જોઈએ, પરંતુ ભાજપની સરકારે અમારા ધારાસભ્યો ખરીદીને વિપક્ષને તોડવાનું કામ કરી રહી છે। અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભાજપના નેતાઓ અને કોંગ્રેસના નેતાઓને મંદિરમાં દર્શન બાબતે ભેદભાવ રખાતો હોવાનો કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા રજૂઆત કરાતા હાર્દિક પટેલે કહ્યું કે આ માનું ગામ છે, અહીં બધા એ કરેલા કર્મ ભોગવવા જ પડશે અને કોઈનો પણ સમય એક સરખો રહેતો નથી, સમય બદલાતો જ રહે છે અને આપણો સમય આવે એમને પણ ભોગવવું જ પડશે। કોંગ્રેસના ધારાસભ્યો અને કાર્યકર્તાઓ હાલ ચાલી રહેલી કોરોના વાયરસની મહામારીમાં પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યું હતું નહીં અને હાર્દિક પટેલના સ્વાગત કરવા અને મરવા માટે ટોળે ટોળે વળી ગયા હતા। અરવિંદ અગ્રવાલ, ZS TV, અંબાજી।